મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા, હવે આગળ તમે હવે આગળ જોઈ શકતા હશો બીજા નંબરનું ચિત્ર, ભીંડાનું ચિત્ર આપ્યું છે. તમને ભીંડાનું શાક ખૂબ જ ભાવતું હશે, ભાવે છે ને? તો આ ભીંડાને સ્કેલ ઉપર મૂકીને આપ્યું છે. તો તમે અહીં જુઓ કે આ સ્કેલમાં ભીંડાની લંબાઈ કેટલી છે. તો તમે જોઈ શકતા હશો કે ભીંડાને એક ઉપરથી ગોઠવવામાં આવ્યો છે, એક ઉપરથી, શૂન્ય ઉપરથી નથી ગોઠવ્યો. જો શૂન્ય ઉપરથી ગોઠવ્યો હોય તો પૂરેપૂરી લંબાઈ એક સરખી માપી શકાશે, તેથી એની લંબાઈ પૂરેપૂરા જે અંક હશે એના કરતાં એક ઓછો અંક થશે. તો જુઓ, ભીંડાની પૂરેપૂરી લંબાઈ 9 અંક ઉપર સુધી છે, એટલે કે 9 નહીં કહેવાશે, પણ કેટલા કહેવાશે? 8 સેન્ટીમીટર પૂરેપૂરા ગણાશે. તમે ગણી શકો છો, 1થી લઈને ગણો, 2 આવે એટલે 1 સેન્ટીમીટર પૂરું, 3 આવે એટલે કે બીજું સેન્ટીમીટર પૂરું, એવી રીતના ગણો. કેટલા સેન્ટીમીટર પૂર્ણ થાય છે? તો 8 સેન્ટીમીટર પૂર્ણ થાય છે. અને આગળ કેટલા કાપા લે છે ભીંડો? તો ભીંડાની લંબાઈ આગળ બીજા લગભગ 3 કાપા જેટલા કાપા રોકે છે, તેથી 8 સેન્ટીમીટર લાંબો તો ભીંડો છે જ, પરંતુ તેની ઉપર 3 મિલીમીટર એટલે કે 3 કાપા જેટલો લાંબો છે. તો 3 કાપાને આપણે 3 મિલીમીટર કહેશું, એટલે 8 સેન્ટીમીટર તો પૂરેપૂરો છે જ, પણ 3 મિલીમીટર, 3 કાપા પણ ઉપર લાંબા, 3 કાપા જેટલું પણ એની લંબાઈ છે, એટલે તેને આપણે સેન્ટીમીટરમાં કેવી રીતે દર્શાવીશું? દશાંશમાં, તો દશાંશ ચિહ્ન મૂકવાનું અને સેન્ટીમીટરને આગળ લખવાનું, અને દશાંશ ચિહ્ન જે મિલીમીટર છે તેને પાછળ લખવાનું, એટલે 3 દશાંશ 8 સેન્ટીમીટર અને 3 દશાંશ સેન્ટીમીટર, આ રીતે એને આ રીતે મૂકવામાં આવશે ભીંડાની લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં મીણબત્તીની આકૃતિ જોઈ શકતા હશો. અહીં મીણબત્તીની આકૃતિ આપેલી છે. આ મીણબત્તીના ચિત્રને જુઓ ધ્યાનથી, અને કહેવામાં આવ્યું છે કે આ મીણબત્તીનું કોષ્ટક પૂર્ણ કરો. તો મીણબત્તી 1ની લંબાઈ અને તેને સેન્ટીમીટર અને મિલીમીટરમાં પણ દર્શાવવાની છે, અને લંબાઈ સેન્ટીમીટરમાં એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં જે આ રીતે દર્શાવી છે એ રીતે પણ દર્શાવવાની છે. તો આપણે એને દર્શાવીશું. તો 3 એ 3 મીણબત્તીની લંબાઈ આપણે દર્શાવીશું. ચાલો, પહેલી જ મીણબત્તીની લંબાઈ કેટલી છે? તમે તમારી સ્કેલ લઈને બેસો, એટલે તમને આઈડિયા આવે કે તમારી ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એની લંબાઈ કેટલી છે મીણબત્તીની લંબાઈ. તો પાના નંબર 136 પરની વાત કરી રહી છું. પાના નંબર 136 ઉપર જાઓ અને જુઓ, તમારી સ્કેલ લઈને મીણબત્તીની લંબાઈ માપો. પહેલી મીણબત્તી એટલે જે નાનામાં નાની છે કે મોટામાં મોટી છે, જુઓ તમારી પહેલી જ મીણબત્તી તેની લંબાઈ માપો. તો પહેલી જ મીણબત્તી તમારી કેટલી લાંબી છે જુઓ? તો પહેલી મીણબત્તી તમારી 2 સેન્ટીમીટર તો પૂરેપૂરી છે જ, પણ એની ઉપર 9 કાપા ધરાવે છે, એટલે તમારી પહેલી જ મીણબત્તી, તમારી પહેલી મીણબત્તી 136 નંબરના પેજ ઉપર નાનામાં નાની જે મીણબત્તી છે પહેલી, તેની લંબાઈ, તો મીણબત્તી નંબર 1, મીણબત્તી નંબર 1ની પહેલામાં પહેલી લંબાઈ 2 સેન્ટીમીટર તો છે જ, 2 સેન્ટીમીટર તો છે જ, પણ એની ઉપર કેટલા મિલીમીટર છે જુઓ? કેટલા કાપા ધરાવે છે? તો એની ઉપર 9 કાપા જેટલા ધરાવે છે, એટલે કે 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર જેટલી છે. હવે એની જોટને જુઓ અને એના જોટને માપવાનો પ્રયત્ન કરો. તો એની જોટ, મીણબત્તી નંબર 1ની જોટ, તે કેટલી લાંબી છે? તો એની જોટ 1 સેન્ટીમીટર જેટલી પૂરેપૂરી છે જ, પરંતુ એની ઉપર 3 કાપા જેટલી લાંબી છે, તેથી શું કહેવાશે? 1 સેન્ટીમીટર તો પૂરેપૂરા છે જ, અને બીજા 3 કાપા જેટલું, એટલે 3 કાપાને શું કહેવાશે? મિલીમીટર, 3 મિલીમીટર, બરાબર ને? હવે આને સેન્ટીમીટરમાં પણ ફેરવવાના છે. તો આને સેન્ટીમીટરમાં કેવી રીતના ફેરાશે? તો દશાંશ ચિહ્ન મૂકવાનું, સેન્ટીમીટરને આગળ, 2 સેન્ટીમીટર આગળ અને મિલીમીટરને પાછળ, એટલે 2.9 સેન્ટીમીટર આ રીતે બોલાશે, બરાબર ને? આને પણ ફેરવવાના છે, તો દશાંશ ચિહ્ન મૂકવાનું. આ સેન્ટીમીટર છે 1, તેને આગળ, અને મિલીમીટર છે તેને પાછળ, એટલે 1.3 સેન્ટીમીટર. ચાલો, હવે મીણબત્તી નંબર ટુની વાત કરીએ. આ પહેલી મીણબત્તી હતી, આ બીજી મીણબત્તી. ચાલો, બીજા નંબરની મીણબત્તીની લંબાઈ કેટલી છે? તો બીજા નંબરની મીણબત્તી 4 સેન્ટીમીટર જેટલી લાંબી તો છે જ, પણ એની પર 9 કાપા પણ લાંબા વધુ દર્શાવે છે. 4 સેન્ટીમીટરની ઉપર હજી વધુ 9 કાપા દર્શાવે છે. 4 સેન્ટીમીટર છે એટલે આપણે 4 સેન્ટીમીટર લખી જ દેવાનું.
કે 4 સેન્ટીમીટર. હવે એની ઉપર 9 કાપા છે તેને 9 મિલીમીટર બોલાશે, બરાબર ને? હવે આને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના લખાય, એટલે કે સેન્ટીમીટરમાં કેવી રીતના લખીશું? તો દશાંશ ચિહ્નમાં લખાશે, બરાબર ને? સેન્ટીમીટર હોય એને આગળ અને મિલીમીટર હોય એને દશાંશ ચિહ્નની પાછળ, એટલે 4.9 સેન્ટીમીટર વંચાશે. ચાલો હવે એની જોટની લંબાઈ, તો એની જોટની લંબાઈ છે, મીણબત્તીના જોટની લંબાઈ 1 સેન્ટીમીટર જેટલી પૂરેપૂરી તો છે, પણ એની ઉપર 60 કાપા રોકે છે, એટલે 60 કાપા એની ઉપર રોકે છે, એટલે 1 સેન્ટીમીટર તો પહેલાં લખી જ દેવાનું. હવે કેટલા કાપા ઉપર રોકે છે, તો 60 કાપા ઉપર રોકે છે. હવે જેટલા કાપા હોય એટલા કાપાને મિલીમીટર કહેવાય, એટલે 60 કાપા રોકે છે એટલે 60 મિલીમીટર કહેવાશે. હવે એને સેન્ટીમીટરમાં દર્શાવી, તો એક આવીને દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, સેન્ટીમીટરને આગળ લખવાનું, કેટલા સેન્ટીમીટર છે 1, તો 1 સેન્ટીમીટર આગળ, અને મિલીમીટરને પાછળ, કેટલા મિલીમીટર છે 60, તો 60 મિલીમીટર, એટલે 1.60 મિલી સેન્ટીમીટર આવું બોલાશે. ચાલો હવે ત્રીજા નંબરની મીણબત્તીની વાત કરીએ, તો ત્રીજા નંબરની મીણબત્તી છે તમારી, તો ત્રીજા નંબરની મીણબત્તીની લંબાઈ તમે જુઓ અને માપો, 6 સેન્ટીમીટરની ઉપર કોઈ અંક દર્શાવે છે, કોઈ કાપા દર્શાવે છે? ના, એ પૂરેપૂરી 6 સેન્ટીમીટર જેટલી લાંબી છે, એટલે આપણે એને અહીં લખી દેશું કે 6 સેન્ટીમીટર પૂરેપૂરી. હવે કોઈ એની ઉપર કાપા દર્શાવતી નથી, એટલે 0 મિલીમીટર કોઈ કાપા નથી ઉપર દર્શાવતી, એટલે 0 મિલીમીટર. હવે એને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના લખાય, તો દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે લખાય, સેન્ટીમીટર હોય તેને આગળ, કેટલા સેન્ટીમીટર છે 6 સેન્ટીમીટર આગળ, મિલીમીટરમાં કશું નથી, 0, એટલે 6 સેન્ટીમીટર આ જ બોલાશે, 6.0 એવું લખ્યું, પણ એનો અર્થ એવો જ થાય કે 6 સેન્ટીમીટર. હવે એની જોટની વાત કરું, તો એની જોટ કેટલી લાંબી છે, તો એની જોટની લંબાઈ 1 સેન્ટીમીટરની કંઈ ઉપર દેખાઈ રહી છે. તમે તમારી સ્કેલ વડે માપીને જોજો, હું તો માપી જ રહી છું, અહીંયા માપીને જ બોલી રહી છું, પણ તમારે તમારું અનુમાન લગાવવા માટે તમે તમારી સ્કેલ ઉપર જોવાનું અને તેના અંકો દ્વારા તમારા પાઠ્યપુસ્તકમાં રહેલી મીણબત્તીના માપનું અવલોકન કરવાનું રહેશે, એટલે કે મીણબત્તીની લંબાઈ માપવાની રહેશે, એટલે તમને વધુ સારી રીતે એની લંબાઈ જાણી શકશો. ચાલો હવે તમે એની જોટ જોતા હશો, તો 1 સેન્ટીમીટર જેટલી લાંબી તો છે, પણ એની ઉપર કંઈ 5 કાપા લાંબા છે, તો 1 સેન્ટીમીટર તો પૂરેપૂરી છે, એટલે 1 સેન્ટીમીટર હું લખું જ છું, પણ એની ઉપર 5 કાપા છે, એટલે 5 કાપાને શું કહેવાશે, મિલીમીટર કહેવાશે. હવે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવી રીતના લખીશું, અથવા તો તેને સેન્ટી અને દશાંશ અપૂર્ણાંકમાં પણ કહેવાય અને અસેન્ટીમીટરમાં પણ કહેવાય, તો એક આપણે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અને જેટલા સેન્ટીમીટર છે એને આગળ, 1 સેન્ટીમીટર આગળ અને 5 મિલીમીટર પાછળ, એટલે 1.5 સેન્ટીમીટર અવવંચક, 1.5 સેન્ટીમીટર, એટલે કે 1 સેન્ટીમીટર પૂરેપૂરા અને 5 દશાંશ સેન્ટીમીટર પૂરેપૂરા એવું વંચાશે. આ રીતે તમારા મીણબત્તીની લંબાઈ, આપણે 3 મીણબત્તીની લંબાઈ અને તેની જોટની લંબાઈ માપી લીધી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં બીજી ગણતરીઓ કરીશું, ત્યાં સુધી આવજો.